વિદ્યાર્થી મિત્રો, હું અજય મકવાણા, ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરા, ધોરણ 9, પ્રકરણ 1, સંખ્યા પદ્ધતિ. તેમાં આપણે ગઈકાલે ઉદાહરણ 15 સુધી જોઈ ગયા છીએ. આજે નેક્સ્ટ ઉદાહરણ નંબર 16. નીચેના પ્રશ્નોમાં સાદુરૂપ આપો. ચાર દાખલા છે આપણે આગળ, એ ચારે ચારનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો સૌથી પહેલા પહેલું એક્ઝામ્પલ જોઈએ, 5 + √7, અને બીજા બ્રેકેટની અંદર છે 2 + √5. બંનેનો શું કરવાનો છે? વચ્ચે કે નિશાની નથી, એટલે કયો સંબંધ હોય? ગુણાકાર. હવે અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરી શકતા નથી. ક્યાં નિત્યસમ? તો કે ધોરણ 8ની અંદર આપણે 4 થી 5 નિત્યસમ ભણી ગયા છે. એ નિત્યસમનો યુઝ અહીં થશે નહીં, કારણ કે એ પ્રમાણેની રકમ નથી. તો શું કરશું? સૌપ્રથમ 5નો આખા બ્રેકેટ સાથે ગુણાકાર કરીએ એટલે શું થાય? 5, અને બ્રેકેટની અંદર 2 + √5. પછી ત્યારબાદ કોનો ગુણાકાર કરીએ? તો કે +√7નો આખા બ્રેકેટ સાથે ગુણાકાર કરી. સાદુ રૂપની સરળ પદ્ધતિ છે. હવે શું કરવાનું છે? 5ની અંદર લઈ જાય તો 5 × 2 = 10 + 5√5 + 2 અને √7નો ગુણાકાર, એટલે 2√7 પ્લસ આ બંનેનો પરસ્પર ગુણાકાર કરીએ એટલે 7 × 5 = 35. આ છે આપણો ફાઇનલ આન્સર. 10 + 5√5 + 2√7 + આનો બંનેનો ગુણાકાર કરશો એટલે શું આવશે? 5 × 7 = 35. ચાલો ત્યારબાદ દાખલા નંબર 2ની અંદર જઈએ. 5 + √5 અને 5 − √5. તો અહીંયા આગળ આપણે એક નિત્યસમ જોઈ ગયા. કયો નિત્યસમ હતો? તો કે આ રીતે આપણે હતું, a + b અને a − b. ત્યારે આપણે શું કરતા? તો કે a² − b² મીન્સ કે પહેલા પદનો વર્ગ અને બીજા પદનો વર્ગ બંનેની બાદબાકી. તો એ જ નિત્યસમનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરીએ તો શું થાય? આપણી આ રકમ છે 5 + √5 અને 5 − √5. એ જ રીતે છે a + b, એટલે કે અહીંયા 2 સંખ્યાનો સરવાળો અને અહીંયા આગળ 2 સંખ્યાની બાદબાકી. તો આપણે નિત્યસમ વાપરવાનો છે a² − b² મીન્સ કે પહેલા પદનો વર્ગ એટલે 5નો વર્ગ. વચ્ચે કઈ નિશાની મૂકવાની છે? a² − એટલે અહીં વચ્ચે માઇનસ મૂકી દઈએ, અને b² એટલે બીજા પદનો વર્ગ. ચાલો અહીંયા આગળ 5નો વર્ગ એટલે 25 માઇનસ √5નો વર્ગ કરશો એટલે કેટલા મળશે આપણને? 5. 25 − 5 એટલે શું આન્સર આવશે? 20. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. અહીંયા આગળ પણ આપણી આગળ નિત્યસમ હતો. ધોરણ 8ની અંદર આ બધું આપણે નિત્યસમ ભણી ગયા. શું નિત્યસમ હતો? a + b² એટલે શું આપણે સાદુરૂપ આપતા? a² + 2 × પેલું બીજું પદ એટલે કે 2ab + b² તો એ જ નિત્યસમને અહીંયા આગળ એપ્લાય કરીએ તો આપણી રકમ શું છે? √3 + √7 એનો વર્ગ. બાય મિસ્ટેક આપણે 3 અને 7 √10નો વર્ગ કરી 10 લખી શકીએ નહીં, કારણ કે એમ ડાયરેક્ટ વર્ગમૂળની અંદર સરવાળો થઈ શકે નહીં. હા, ગુણાકાર થાય. આપણે અહીં ગુણાકાર કર્યો 7 અને 5, તો 7 × 5 √35. તો અહીંયા આગળ આ નિત્યસમનો ઉપયોગ કરી a² મીન્સ કે પહેલા પદનો વર્ગ +2ab એટલે પહેલું અને બીજું પદ એટલે કે √3 √7 + b² એટલે અંતિમ પદ અથવા બીજા પદનો વર્ગ એટલે કે √7નો વર્ગ. √3નો વર્ગ કરશો એટલે શું મળશે? 3. 2 × પેલું બીજું પદ એટલે 3 × 7 = 21 એટલે 2√21 + √7નો વર્ગ એટલે 7. અહીંયા આગળ 3 + 7 એટલે કેટલા થઈ જશે? 10 + 2√21. આ છે આપણું સાદુરૂપ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. તો ફરીથી પાછો નિત્યસમ આવશે. કયો નિત્યસમ છે? અહીંયા આગળ આપણે યુઝ કરી ગયા પ્લસ અને માઇનસ વાળો. એક વખત માઇનસ છે, એક વખત પ્લસ છે. ક્રમ આગળ પાછળ છે તો ગુણાકારની અંદર એ અગત્યનું નથી. કયો નિત્યસમ છે? તો એકવાર બંનેનો સરવાળો, એકવાર બંનેની બાદબાકી. તો શું નિત્યસમ લાગે? a² − b² તો એ નિત્યસમનો ઉપયોગ અહીંયા આગળ કરીએ. રકમ જો ન સમજાતી હોય તો પ્લસ વાળું બ્રેકેટ છે તે આગળ લખી નાખીએ, એમાં કંઈ ફરક પડશે નહીં, અને માઇનસ વાળું બ્રેકેટ પાછળ જવા દે.
तो नियम शू पेला पद नो वर्ग माइनस बीजा पद नो वर्ग, तो वर्गमूल अगियार नो वर्ग करिए वर्गमूल अगियार स्क्वेर करिए तो शू मळे अगियार, ए रीते सात नो वर्ग करिए एटले सात, तो अगियार माथी सात माइनस करिए एटले केटला मळशे आपणने चार, तो आ छे आपणो साजो। थैंक यू।